હવે બ્રેક બાદ આગળ વાત કરીએ તો રાજકોટની. રાજકોટ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તા પર્વની ઉજવણીના અનેક કાર્યક્રમો, 787 પોલીસ જવાનો તૈનાત રહેશે. રાજકોટ 71માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થશે. ઉજવણીને લઈને કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. તેઓને જણાવ્યા અનુસાર 24 જાન્યુઆરીએ શસ્ત્રપૂજન, ફ્લાવર શો, લાઇટિંગ શો અને ટેબ્લો સહિતના કાર્યક્રમો યોજાશે. તેમજ ઉજવણી દરમિયાન 787 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સલામતીના ભાગરૂપે નાના બાળકો માટે ઓળખ કાર્ડ ઇસ્યુ કરાવવામાં આવશે. શહેરમાં 2 DCP, 7 ECP, 18 PI, 53 PSI, 590 પોલીસ જવાનો, 110 વોર્ડન પોલીસ જવાનો મળી કુલ 787 પોલીસનો બંદોબસ્ત રહેશે. જ્યારે રાજકોટ જિલ્લામાં 4 DCP, 20 ACP અને DYSP, 25 PI, 58 PSI, 300 જવાનો, 100 વોર્ડન, કુલ 514 પોલીસનો બંદોબસ્ત રહેશે. 26 જાન્યુઆરીએ સવારે 8:55 વાગે રેસક્રોસ ગ્રાઉન્ડમાં રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન, પોલીસ પરેડમાં ગુજરાત પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ, કોસ્ટગાર્ડ, આર્મી પ્લાન્ટન મરી 27 પ્લાટૂન ભાગ લેશે. 900 જેટલા મહિલા અને પુરુષ પોલીસો કર્મીઓ માર્ચ પાસ કરશે. મોટરસાયકલ પર પોલીસના જવાનો કરતબો કરશે. ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો બસ ઇન્ટરવેશન કરશે, જેમાં 20 ચેતક કમાન્ડો આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરેલ બસને 3 મિનિટમાં મુસાફરોનું રેસ્ક્યુ કરશે. 3 રાજમાર્ગોને ડાયવર્ટ કરવામાં આવશે. ભરત ભરડવા, ZSTV રાજકોટ.